गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 8 प्रकरण 3 चतुष्कोणनी समझ स्वाध्याय 3.1। अगाउना वीडियो में आपणे स्वाध्याय 3.1 ना प्रश्न नंबर 1-5 सुधी जोई गया, बराबर। हवे आपणे आगळना प्रश्नों जोईए। प्रश्न नंबर 6, नीचेनी आकृतिओमां एक्स शोधो। पहेलो छे ए, जो चतुष्कोण आप्यो छे, चतुष्कोणमां ખૂણાઓના માપ આપ્યા છે 50, 130, 120 અને એક્સ। હવે ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360। તો એ પ્રમાણે લખીએ તો માપ ખૂણો 1 વત્તા માપ ખૂણો 2 વત્તા માપ ખૂણો 3 વત્તા માપ ખૂણો 4 બરાબર કેટલા મળે? 360 અંશ। તો આમાં કિંમત મૂકીએ, પહેલા ખૂણાનું માપ છે 50, બીજા ખૂણાનું માપ 130, ત્રીજા ખૂણાનું માપ છે 120 વત્તા એક્સ બરાબર 360। ચાલો સંખ્યાઓનો સરવાળો કરો। 0 0 0, 5 ને 3 8, 8 ને 2 10, વધી 1, 1 2 ને 1 3 વત્તા એક્સ બરાબર 360। અહીંયા આપણે એક્સ શોધવું છે એટલે કોને કાઢી નાખવા પડશે? 300 ને 300, અને એક્સનો સંબંધ પ્લસ, પેલી બાજુ જશે તો 300 કેવો થઈ જશે? માઇનસ। માટે એક્સ બરાબર શું લખાશે? 360 - 300। માટે એક્સ બરાબર 360 માંથી 300 બાદ કરો તો જવાબ મળે 60 અંશ, એટલે આ ખૂણાનું માપ મળી ગયું 60 અંશ। ચાલો આકૃતિ નંબર બી જુઓ, એમાં એક ખૂણાનું માપ એક્સ, બીજો ખૂણો 70, ત્રીજો ખૂણો 60, આ ખૂણો ખાલી છે, પરંતુ બાજુમાં જુઓ કાટખૂણો આપ્યો છે, બરાબર। કાટખૂણો એટલે કેટલા અંશનો ખૂણો? 90 અંશનો ખૂણો। હવે અહીં જોઈએ તો આ ટી જેવો આકાર બને છે, અને ટી જેવો આકાર એટલે આપણે કહે છે કઈ જોડ કહેવાય? રૈખિક જોડ, એવું આપણે ધોરણ 7 શીખીને આવ્યા। અને રૈખિક જોડના ખૂણાનું માપ શોધવું હોય તો કેટલામાંથી બાદ કરવા પડે? 180 અંશમાંથી। માટે 90 અંશનો રૈખિક જોડ બરાબર શું લખીશું? 180 - 90, 180 માંથી 90 બાદ કરો એટલે જવાબ મળશે 90, એટલે આ ખૂણાનું માપ મળી ગયું આપણને 90। હવે પાછું આ ચતુષ્કોણ જ છે, અને ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360। તો એ પ્રમાણે માપ ખૂણો 1 વત્તા માપ ખૂણો 2 વત્તા માપ ખૂણો 3 વત્તા માપ ખૂણો 4 બરાબર 360 અંશ। ચાલો પહેલો ખૂણો ધારો કે એક્સ લઈ લઈએ, બીજો ખૂણો 90, ત્રીજો ખૂણો 60, ચોથો ખૂણો છે 70 બરાબર 360 અંશ। માટે એક્સ વત્તા આ ત્રણેયનો શું થશે? સરવાળો 0 0 0, 9 ને 6 15, 15 માં 7 ઉમેરીએ તો 22 બરાબર 360। આપણે શોધવા છે એક્સ, તો એક્સ શોધવું હોય તો 220 પ્લસ છે પેલી બાજુ જશે એટલે માઇનસ, તો 360 - 220। ચલો બાદ બાકી કરો તો એક્સ બરાબર 0 માંથી 0 જશે 0, 6 માંથી 2 બાદ કરો તો કે 4, 3 માંથી 2 બાદ કરો 1, એટલે એક્સની કિંમત મળી ગઈ 140 અંશ। હવે તે રીતે સી જોઈએ, આ જુઓ એક પંચકોણ આપેલો છે બરાબર, અને અહીં બે રૈખિક જોડના ખૂણાઓ આપેલા છે, તો કઈ વાંધો નહીં, આપણે જે રીતે અગાઉ શોધી ગયા તે પ્રમાણે રૈખિક જોડના ખૂણા શોધવું હોય તો 180 માંથી બાદ કરવા પડે। તો પહેલા શોધીએ 70 અંશનો રૈખિક જોડ, તો શું લખાશે? 180 - 70, તો જવાબ મળશે 110, એટલે આ ખૂણાનું માપ મળી ગયું 110। હવે આ ખૂણાનું શોધવું છે 60 અંશનો રૈખિક જોડ, તો 60 અંશનો રૈખિક જોડનો ખૂણો તો 180 - 60, તો જવાબ મળશે 120 અંશ, એટલે આ ખૂણાનું માપ આપણને મળી ગયું 120 અંશ। ચાલો હવે આકૃતિ કઈ છે? પંચકોણ છે બરાબર, તો કોઈ પણ આકૃતિ હોય એના ખૂણાના માપનો સરવાળો શોધવો હોય તો આપણી પાસે સૂત્ર હતું, કયું? કે ખૂણાના માપનો સરવાળો, માપનો સરવાળો બરાબર શું લખીએ છીએ આપણે? n - 2 × 180। પંચકોણ છે એટલે અંદર કેટલી બાજુ આવે? 5, એટલે લખાશે 5 - 2 × 180 બરાબર 3 × 180 બરાબર 48 54, એટલે કેટલા અંશ મળી ગયા? 540 અંશ।
चलो हवे आपणे जेम गणता हता ते रीते गणीए छे। तो अहीं पंचकोण छे एटले पांच खूणाना मापनो सरवाळो, तो माप खूणो एक वत्ता माप खूणो बे वत्ता माप खूणो त्रण वत्ता माप खूणो चार वत्ता माप खूणो पांच अने बराबर केटला थशे 540। चलो पहेलो खूणो, तो पहेलो खूणो समझी लो के 30, बीजो खूणो समझी लो के 110, ત્રીજો ખૂણો હમણાં 120 લાવી હતી, ચોથો અને પાંચમો ખૂણો એક્સ અને એક્સ છે એમ સમજી લઈએ, બરાબર 540। સરવાળો કરો તો 30માં 110 ઉમેરીએ તો 140, અને એમાં 140માં જો 120 ઉમેરીએ તો કેટલા મળશે 260, વત્તા એક્સમાં એક્સ ઉમેરો કેટલા થશે 2x બરાબર 540। હવે આપણે એક્સ શોધવું છે તો પહેલાં કઈ સંખ્યાને કાઢી નાખવી પડે, તો કે 260 ને, 260 પ્લસ છે પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે, તો 2x બરાબર શું લખાશે 540 ઓછા 260, માટે 2x બરાબર 0માંથી 0 બાદ કરો 0, 4માંથી 6 બાદની થશે એટલે દશક લઈએ તો અહીં રહેશે 4 અને અહીં 14, 14માંથી 6 બાદ કરીએ એટલે 8, 4માંથી 2 બાદ કરો 2। હવે આપણે કોનું મૂલ્ય શોધવાનું છે એક્સનું, તો કોને કાઢી નાખવા પડશે, તો કે 2 ને, 2નો અહીં ગુણાકાર પેલી તરફ જશે એટલે શું થશે ભાગાકાર, એટલે લખાશે 540 છેદમાં 2, જો ભાગ ચાલશે 280 છે ને અહીં 280ના છેદમાં 2 એટલે ભાગ ચાલશે તો 140 ટુ 280, માટે એક્સ બરાબર કેટલા મળી ગયા 140। હવે તે જ રીતે ડી આપણને આપ્યો છે, એ પણ કયો કોણ છે, પંચકોણ છે, પરંતુ કેવો પંચકોણ છે, નિયમિત, કારણ કે દરેક બાજુઓના માપ સરખા આપ્યા છે બરાબર, એટલે સીધે સીધું આપણે શોધીશું ખૂણાના માપનો સરવાળો। ચલો ખૂણાના માપનો સરવાળાનું સૂત્ર શું છે આપણું, તો કે એન માઇનસ 2 અને ગુણ્યા 180, એન એટલે કેટલી બાજુઓ છે 5 ઓછા 2 ગુણ્યા 180 બરાબર શું લખાશે, તો કે 3 × 180 બરાબર ગુણાકાર કરીએ તો 48 54 540 અંશ। અહીં નિયમિત પંચકોણ છે એટલે દરેક ખૂણાના માપ કેવા થાય સરખા, એટલે એક ખૂણાનું માપ જો એક્સ આપ્યું હોય તો દરેક ખૂણાના માપ શું થશે એક્સ થશે, માટે હવે લખવું હોય તો શું લખાશે, માપ ખૂણો 1 વત્તા માપ ખૂણો 2 વત્તા માપ ખૂણો 3 વત્તા માપ ખૂણો 4 વત્તા માપ ખૂણો 5 બરાબર 540। દરેક ખૂણાનું માપ એક્સ છે એટલે એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા એક્સ વત્તા એક્સ બરાબર 540। એક્સ કેટલી વખત છે 5 વખત એટલે થશે 5x બરાબર 540। હવે આપણે એક્સ શોધવો છે તો કઈ સંખ્યાને કાઢી નાખવી પડે 5ને, 5નો અને એક્સનો અહીં ગુણાકાર છે પેલી તરફ જશે એટલે ભાગાકાર, એટલે એક્સ બરાબર શું લખાશે, તો કે 540 અને છેદમાં 5। ચલો ભાગ ચાલશે 5 વડે, 5 એકા 5, 4નો ભાગ ન ચાલે એટલે 0। હવે બે સંખ્યા લઈએ 40 5 38 એટલે એક્સની કિંમત મળી ગઈ આપણને કેટલી 108 અંશ। હવે જોઈએ પ્રશ્ન નંબર 7, 7મા પ્રશ્નમાં પહેલી આકૃતિ આપી છે અને આપણને પૂછ્યું છે કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ શોધો, એટલે કે આ બહિષ્કોણ આપેલા છે એના ત્રણેય ખૂણાના માપનો શું શોધવાનો છે સરવાળો, તો તે પહેલાં અંદરના ખૂણાનો માપ ખબર હોવા જોઈએ ને બધાને, તો આ 90 છે ખબર છે, બીજું 30 ખબર છે પરંતુ અહીં ખબર નથી, તો કઈ રીતે ગણી શકાય, તો આ એક ત્રિકોણની આકૃતિ છે દેખાય, તો ત્રિકોણ એટલે એના ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180, એટલે એ પ્રમાણે લખીએ તો માપ ખૂણો 1 વત્તા માપ ખૂણો 2 વત્તા માપ ખૂણો 3 બરાબર 180। ચાલો પહેલા ખૂણાનું માપ 90, બીજા ખૂણાનું માપ 30, ત્રીજા ખૂણાનું માપ ખબર નથી બરાબર 180, માટે 90માં 30 ઉમેરો એટલે 120 વત્તા માપ ખૂણો 3 બરાબર 180। હવે માપ ખૂણો ત્રીજો શોધવો છે આપણે બરાબર, તો 120 પ્લસ છે પેલી બાજુ જશે તો શું થઈ જશે માઇનસ, એટલે 180 માઇનસ 120 બરાબર બાદબાકી કરો, તો 0માંથી 0 બાદ કરો 0, 8માંથી 2 જાય તો 6 અને 1માંથી 1 જાય તો 0, આગળ 0 ના લખીએ તો ચાલે, એટલે ત્રીજા નંબરના ખૂણાનું માપ કેટલા અંશ મળી ગયું 60 અંશ। હવે કઈ રીતે ગણવું, તો જુઓ ફરી પાછો ટી જેવો આકાર બને છે એટલે રૈખિક જોડ, અને રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય 180, એટલે કે બીજા ખૂણાનો માપ શોધવું હોય તો એને શું કરવું પડે બાદ કરવું પડે બરાબર। ચાલો તો
બીજી રીતે પણ ગણી શકાય. જુઓ કઈ રીતે, તો કે આ રૈખિક જોડ છે એટલે બેનો સરવાળો 180 થાય ને. તો પહેલી રૈખિક જોડ એટલે એક્સ વત્તા 90 બરાબર કેટલા થશે? 180. કારણ કે આ કઈ જોડ કહેવાય? રૈખિક જોડ. બીજું તે જ રીતે આ પણ રૈખિક જોડ છે એટલે એ બેનો સરવાળો પણ કેટલો થાય? 180. તો વાય વત્તા 60 બરાબર 180. આ પણ છે રૈખિક જોડ. ત્રીજી જોડ તે રીતે ઝેડ અને 30ની એટલે ઝેડ વત્તા 30 બરાબર 180°. આ પણ છે રૈખિક જોડ. હવે જો આપણે શું મેળવવાનો છે, ત્રણે ત્રણનો સરવાળો એક્સ વાય અને ઝેડનો. તો આપણે ડાબી ડાબી બાજુનો સરવાળો કરીશું, જમણી જમણી બાજુનો સરવાળો કરીશું. માટે શું લખાશે? એક્સ વત્તા 90 વત્તા વાય વત્તા 60 વત્તા ઝેડ વત્તા 30 બરાબર 180 વત્તા 180 વત્તા 180. માટે જો એક્સ વાય અને ઝેડ ત્રણનો સરવાળો લખાઈ ગયો. હવે 90 60 અને 30 એ ત્રણનો શું કરવો પડશે? સરવાળો. તો 90માં 60 ઉમેરીએ તો 150, એમાં 30 ઉમેરો કેટલો થશે? તો કે 180 બરાબર. અહીં સરવાળો 48 54 એટલે 540. માટે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર શું લખાય? 540 ઓછા 180. ચલો બાદ બાકી કરો. 0માંથી 0 બાદ કરો, 0. 5માંથી 8 ની જશે, દશક લઈએ એટલે અહીં 4 અને અહીં 14. 14માંથી 8 જાય તો 6, 4માંથી 1 જશે તો 3. એટલે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર આપણને કેટલા મળી ગયા? 360°. તે જ રીતે બી આકૃતિમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ. જો આ ચતુષ્કોણની આકૃતિ છે અને એમાં પણ બહિષ્કોણ આપેલો છે, બરાબર છે. તો ચતુષ્કોણમાં આ જો ત્રણ ખૂણાના માપ આપ્યા છે, ચોથા ખૂણાનું માપ ખબર નથી. તો આપણને ખ્યાલ છે તે પ્રમાણે ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તે 360. તો એ પ્રમાણે લખીએ તો એમ લખાય, માપ ખૂણો 1 વત્તા માપ ખૂણો 2 વત્તા માપ ખૂણો 3 વત્તા માપ ખૂણો 4 બરાબર 360°. ચાલો આમાં કિંમત મૂકો. તો માપ ખૂણો પહેલો 60, બીજા ખૂણાનું માપ 80, ત્રીજા ખૂણાનું માપ 120, ચોથા ખૂણાનું માપ એક્સ બરાબર કેટલા લખાશે? 360°. માટે આ ત્રણનો સરવાળો થશે 120માં 80 ઉમેરો તો 200, 200માં 60 ઉમેરો 260 વત્તા એક્સ બરાબર 360. શું શોધવો છે આપણે? એક્સ. તો 260 પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ. માટે એક્સ બરાબર શું લખાશે? 360 ઓછા 260 બરાબર કેટલા અંશ મળી ગયા? 100. સોરી, અહીં એક્સ નહીં લખીશું કારણ કે એક્સ અહીં આપ્યા જ છે, બરાબર. તો એની જગ્યાએ કોઈ પણ ચલ લખી શકાય, આપણે સમજી લો કે એ લખ્યો બરાબર, એટલે એનો જવાબ મળી ગયો કેટલો? 100. એટલે આ ખૂણાનું માપ મળ્યું 100. હવે શું કરવાનું છે આપણે? કે રૈખિક જોડ આપી છે એટલે રૈખિક જોડનો સરવાળો કેટલો લખાશે? 180. તો તે પ્રમાણે પહેલી જોડ એક્સથી શરૂ કરીએ તો એમ લખીશું કે એક્સ વત્તા 120 બરાબર 180 રૈખિક જોડ. બીજા માટે વાય અને 80 એટલે વાય વત્તા 80 બરાબર 180 બીજી રૈખિક જોડ. ત્રીજા માટે ઝેડ સાથે 60 એટલે ઝેડ વત્તા 60 બરાબર 180 અને ચોથો ખૂણો ડબલ્યુ વત્તા 100 બરાબર 180. આ થઈ ચોથી રૈખિક જોડ. હવે આપણે જે શોધવાનું છે તે જુઓ, એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ બરાબર ચારનો સરવાળો શોધવાનો છે ને. તો આપણે શું કરીશું? ડાબી ડાબી બાજુનો સરવાળો, જમણી જમણી બાજુનો સરવાળો. માટે આના પરથી એમ લખી શકાય કે એક્સ વત્તા 120 વત્તા વાય વત્તા 80 વત્તા ઝેડ વત્તા 60 વત્તા ડબલ્યુ વત્તા 100 બરાબર 180 વત્તા 180 વત્તા 180 વત્તા 180. ચાલો જુઓ, એક તરફ
एक्स वाई जेड ने डब्ल्यू है एट ये साथ लखीशू अने आ चार संख्याओं शूँ करवो पड़े अपने सरवाड़ो तो 120 में 80 उमरो 200 में 100 उमरी 300 में 60 उमरो 360 बराबर आ चार सरवाड़ो तो 78 × 72 એટલે મળશે 720 અંશ માટે એક્સ વત્તા વાય વત્તા ઝેડ વત્તા ડબલ્યુ આપણે જો શોધવું હોય તો 360 પ્લસ છે પેલી બાજુ લઈ જાય તો માઇનસ બરાબર લખાય 720 માઇનસ 360 અંશ માટે એક્સ વત્તા ઝેડ વત્તા ડબલ્યુ બરાબર 720માં 360 શું કરવાના બાદ કરીશું તો જવાબ મળશે 360 આ રીતે બહિષ્કોણ ત્રિકોણમાં હોય ચતુષ્કોણમાં હોય કે પંચકોણમાં હોય બહિષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો હંમેશા કેટલા અંશ મળશે 360 અંશ જ મળે બરાબર આની સાથે આપણું સ્વાધ્યાય 3.1 પૂર્ણ થાય છે